22 માસૂમ બાળકોના જીવ ગયાની સાહી હજી સુકાઈ નથી ત્યાં લાંચ લેવામાં અધિકારીઓ ગળાડૂબ છે. રાંદેર સોનના હાઇડ્રોલિક વિભાગનો ટેકનિકલ આસિસ્ટન્ટ ભીખુ પટેલ કોન્ટ્રાક્ટર પાસેથી 57,000 રૂપિયાની લાંચ લેતો એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે આ આગની ઘટનામાં જીઈબી પર પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેથી યુવાનો દ્વારા સુરત પાલિકા અને જીઈબી માટે ભીખ માંગવામાં આવી હતી. હીરાબાગ સર્કલ પર તક્ષશિલા આગની ઘટનામાં 22 માસૂમોના મોતના પગલે રોષે ભરાયેલા યુવાનોએ વિરોધ દર્શાવ્યો હતો. યુવાનો મોં પર કાલી પટ્ટી બાંધી, શરીર પર બેનર લગાવી અને રોડ પર રૂમાલ રાખી ભીખ માંગી હતી. બેનરમાં લખ્યું હતું કે ભીખ આપો, વરાછાની ગરીબ એસએમસીમાં અમુક ગરીબ અધિકારીઓને પગાર ઓછો પડે છે એટલે લાંચ લે છે. ગરીબ જીબી પાસે સારા વાયર કે ડીપી નથી, તેમને મદદ કરવા માટે ભીખ આપો. વરાછા ફાયર બ્રિગેડ પાસે 2 માળની લાંબી સીડી અને જાળી નથી, તેમને ભીખ આપો. આ પ્રકારના બેનર સાથે વિરોધ કરી રોષ દર્શાવ્યો હતો. મોં પર કાળી પટ્ટી બાંધી, શરીર પર બેનર લગાવી અને રોડ પર રૂમાલ રાખી યુવાઓએ ભીખ માંગી હતી અને ગરીબ અધિકારીઓને પગાર ઓછો પડે છે એટલે કે લાંચ લે છે તથા વરાછા ફાયર બ્રિગેડ પાસે 2 માળની લાંબી સીડી અને જાળી નથી તેવા સ્લોગન વાળા બેનરો લગાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.